માંગરોળ તાલુકાના સિલ ગામે આરોગ્ય કેન્દ્ર દ્વારા સગર્ભા બહેનોને મચ્છરદાની વિતરણ કાર્યક્રમ યોજાયો. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત સરકાર દ્વારા મેલેરિયા નાબૂદી અભિયાન 2022 અંતર્ગત જિલ્લા આરોગ્ય કેન્દ્ર દ્વારા શીલ ખાતે સર્વપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શીલ ગામની 153 જેટલી સગર્ભા બહેનોને મચ્છરદાની વિતરણ કરવામાં આવેલ, જેમાં માંગરોળ શહેરી આરોગ્ય કેન્દ્રના ડોક્ટર ડાભી સાહેબ તેમજ ડોક્ટર પાવતીવાડા તેમજ રામજીભાઈ ચુડાસમા, રાજાભાઈ ભડા સહિતના ડોક્ટર આગેવાનો દ્વારા સગર્ભા બહેનોને મચ્છરદાનીનો વધારેમાં વધારે ઉપયોગ કરવો તેમજ માતા મરણ તેમજ કુપોષણ બાળક ન જન્મે તે માટેના આરોગ્યલક્ષી સારવાર લેવી તેમજ મચ્છરનો ઉપદ્રવ ના વધે તે માટેની સૂચનાઓ આપવામાં આવી હતી. સરકાર શ્રીનું 2022 સુધીમાં જે મલેરિયા નાબૂદીનું અભિયાન છે તે અન્વયે આજરોજ માંગરોળ તાલુકાના સીલ પીએસસી ખાતે આશરે 150 જેટલી સગર્ભા બહેનોને મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવેલ છે. સરકારશ્રીના નીતિ આયોગના મુખ્ય ઇન્ડિકેટરો માતા મરણ બચાવવું, બાળ મરણ બચાવવું, પોષણ, વાહકજન્ય રોગચાળો જેવો કે મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, તે તમામ પદ્ધતિઓ અપનાવી અને દેશમાંથી આપણે મલેરિયા નાબૂદ કરીએ અને વાહકજન્ય રોગચાળો સામે રક્ષણ મેળવીએ, એ આ કાર્યક્રમનું મુખ્ય ધ્યેય છે. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે જીતુ પરમાર, માંગરોળ.